વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ તો સાત જણને ઈજાઓ પહોંચી છે. રાપર તાલુકાના પલાસવા નજીક જીપ અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. પલાસવાથી સામખિયાળી તરફ આવતી બસની સામે જીપ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં જીપ સવાર ત્રણ જણાનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સાત જણાને ઈજાઓ પહોંચતા સાનિકે તેમજ રાધનપુર અને ભચાઉ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસઆર પંપ નજીક ગોલાઈ ઉપર સરકારી એસટી બસ અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાગોદરથી સામખિયાળી તરફ આવતી એસટી બસની સામે જીપ અથડાઈ હતી, તો પલાસવા સામખિયાળી હાઈવે પર પલાસવા નજીક જ કામ ચાલુ હોવાથી એક બાજુનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે એક જ તરફથી ટ્રાફિક પસાર થતો હતો, જેમાં એસટી બસ પલાસવાથી સામખિયાળી તરફ જતી હતી અને સામેથી આવતી જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં જીપમાં સવાર ત્રણ મુસાફરો મોતને ભેટ્યા હતા. બનાવની જાણ આડેસર પોલીસને થતા પીએસઆઈ વાય કે ગોહિલ સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળેથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતને કારણે બીજી સાઈડનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો. પોલીસે અગાઉ બંધ થયેલા માર્ગને પુનઃ ચાલુ કરાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. તો બનાવ અંગે પીએસઆઈ વાય કે ગોહિલે વિગતો આપતા કહ્યું હતું કે એસટી અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ જણાનું મૃત્યુ નિપજ્યું છે, જેમાં ભવન દેવા દેવી પૂજક, જેહા વેલા ભરવાડ અને ધવલ રમેશ ભરવાડનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં સાત મુસાફરોને ઓછી વધુ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પીએસઆઈ વાય કે ગોહિલે જણાવ્યું હતું. તો હતભાગીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી.